नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 एकाउंट के अंदर अपने लास्ट में छेले चैप्टर नंबर 6 में खरीद नोन विषय आपने अभ्यास किया है। खानावाली खरीद नोन अने सादी खरीद नोन त्यार पछी दाखला नंबर 7 अने 8 जेने वेचाण नोन छे, सादी वेचाण नोन अने मालना खाना वाली बचान। तब आपने पहला दाखला नंबर 7 में आपने अभ्यास करी, जो नीचे ना नियमों पर थी श्री प्रभात हार्डवेयर स्टोर्स के जे लोखंड ना व्यापारी जे तेमना चोपड़ा मा वेचाण नोंध तैयार करो, शू तैयार करवानुं छे? वेचाण नोंध। के जे प्रभात हार्डवेयर स्टोर्स जे बराबर छे के जे
વ્યવહાર હોવાથી નોન થશે નહીં. ચાલો ત્યાર પછી તારીખ 15 10,000 નો યંત્ર ક્રિમાન 3,000 માં વેચી દીધું. શું વેચ્યું? યંત્ર વેચ્યું. તો યંત્ર તો શું કહેવાય? મિલકત. ધારો કે એક પણ રોકડ છે ભલે, કેમ કે યંત્ર તો એ મિલકત. આપણે કહો કે આપણે માલ લે પેટાણોમાં મિલકતના વ્યવહાર નોંધતા નથી. તો અહીં છે લખી નાખો 15 તારીખ મિલકતનું વ્યવહાર હોય નોંધ થશે નહીં. મિલકતનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. ત્યાર પછી તારીખ 23 સિમોલીને 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચે અને સિમોલી 50% ના તરત જ ચૂકવી આપ્યા. શું કહ્યું? માલ વેચ્યો. વેચ્યો એટલે આવશે શેમાં? વેચાણ નોંધમાં. બરાબર છે, કેમ કે માલનું કરી છી વેચાણ. તો વેચાણ એટલે વેચાણ નોંધમાં આવશે. ત્યાં તો ઉધાર વ્યવહાર છે, તો કે જો અડધા ના 50% નાણા તરત ચૂકવી આપે છે. અને કે અંશ તો રોકડ કહેવાય. તો આપણે કીધું ભાઈ અંશ તો રોકડ કહેવાય, તો આપણે આ કયો ગણ લેવાનો? ઉધાર. આપણે આ કયો ઉધાર વ્યવહાર કરી માલ વેચી છે એટલે વેચાણ નોંધમાં નોંધ થશે. તારીખ 23 કેને માલ વેચ્યો છે જે વ્યવહારમાં નામ અહીં લખી નાખો. ખાસ વેચાણ નોંધ એટલે કઈ ના, આપણે વિગતમાં હંમેશા વ્યવહારમાંથી નામ ગોતી આવવાનું. શું ગોતવાનું? ખાસ નામ. વ્યક્તિનું જે નામ હોય એ જ વિગત નાખવાના માલ. તો કે નામ શું છે? સિમોલી. તો કે સિમોલી ખાતે બિલ નંબર 1 પાસે મેં તો લખી નાખો કે 90. હવે કેટલા મળે છે? 15,000. વેપારી તો એક છે, તો કે આ 10% એક છે. તો 15,000 માંથી 10% વેપારી તો બરોબર એટલે 15,000 ના 10% થશે 1500 એટલે બાદ કરતા રકમ ચોખ્ખી કેટલી વચ્ચે? હવે 13,500. ચાલો ત્યાં પછી તારીખ 28 રિદ્ધિને 20,000 ના માલ વેચાણ 10% રોકડ વટાવે રોકડે થી કર્યું. જો વેચાણ કેટલા કર્યું? સપ્તાહે કર્યું. રોકડે થી કર્યું. રોકડ શબ્દ વ્યવહારમાં આવી ગયો. વ્યવહાર કેવો કહેવાય? રોકડ વ્યવહાર થયો. રોકડ વ્યવહારમાં નોંધ થશે? તો કે ના, રોકડ વ્યવહારમાં આપણે નોંધ કરતા નથી. આપણે માત્ર કેવો વ્યવહાર નોંધી છે? ઉધાર. એમાં કેવા? માલના. તો નીચે નોંધને લખી નાખો તારીખ 28 રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. ત્યાર પછી તારીખ 29 મી પાસેથી 15,000 નો માલ મોકલવા ઓર્ડર મેળ્યું. ખાલી શું મેળ્યું? ઓર્ડર મેળ્યો. જો કીધું કે ભાઈ મી પાસેથી 15,000 ના માલ મોકલવાનો ઓર્ડર મેળ્યો. ખાલી ઓર્ડર મેળ્યો હોય તો વ્યવહાર કેવો કહેવાય? તો કે માત્ર જે ઓર્ડર જ મળે તો એ વ્યવહાર કહેવાય બિનાટી. તો નીચે લગાવેલી નોંધ થશે નહીં, કેમ કે બિનાટી વ્યવહાર નામાના ચોપડે નોંધાતો જ નથી.
વેપારીઓ નો એકો છે તો ક્યાં 10 ટકા તો કરો 12 30000 ના 10 ટકા એટલે 3000 અહીંયા આવશે 47000 રૂપિયા બરાબર છે ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણો પૂરો થઈ ગયો છે કોઈ પણ તમે પેટર્ન તૈયાર કરતા ફરીથી કહી દઉં વિગતમાં હંમેશા વ્યવહારમાંથી વ્યક્તિનું નામ આવે અને કાં આવવાનું આવતું રહે અહીંયા જે રકમ હોય તે તમને વ્યવહારમાં જે રકમ આપેલ છે એમાંથી વેપારી રકમ બાદ કરી રકમ લખવાની આઈ કોઈ તો ભલે ન હોય કોઈ તો લખવાની નહીં ચાલો અહીં કરી નાખવાનું શરૂ કુલ આપણે શું બનાવીએ છીએ વેચાણ તો કુલ ઉધાર વેચાણ અહીંયા કરશું બે અંદર ચાલો સવાલ પછી 30 ને 20 47 47 ને 13 27000 13500 9500 અને 20000 શરૂઆત હશે 70000 રૂપિયા બરાબર છે દાખલો શું થઈ ગયો પૂરો આવો દાખલો તમને પરીક્ષામાં પૂછાઈ શકે બરાબર છે આ વખતે જે પેપર છે ચોમાસું તમારે જે પેપર આવશે એમાં આ ચેપ્ટર આપણું છેલ્લું છે કોર્સ ની અંદર બરાબર છે ચાલો ક્લિયર પછી આપણે દાખલા નંબર 8 નો અભ્યાસ કરી જો 8 નો દાખલો શું છે નીચેના વ્યવહાર ઉપરથી નીતિન સ્ટોર્સ કે જે કાપડના વેપારી છે સેના વેપારી છે કાપડ તેમના ચોપડે ખાનાવાળી વેચાણ છે તો તમને કીધું છે કેવી વેચાણ તૈયાર કરો ખાનાવાળી ભાઈ એના ચોપડે આપણે વેચાણ તૈયાર કરવાની છે ખાનાવાળી કે ભાઈ એમના ચોપડે ખાનાવાળી વેચાણ નીતિન સ્ટોર્સ સુત્રાવ ખાદી રેશમ એમ ત્રણ પ્રકારના કાપડની વેચનો ધંધો કરે છે તો જે આપણે ખાનાવાળી વેચાણનો તૈયાર નમૂનો તૈયાર કર્યો નીતિન સ્ટોર કયા કયા પ્રકારનો માલ વેચે છે માલનો પ્રકાર લીધો સુત્રાવ ખાદી અને રેશમ આ ત્રણ પ્રકારના કાપડની લે વેચનો ધંધો કરે એટલે ત્રણ પ્રકારના કાપડનો આપણે ખાના બનેલો સુત્રાવ ખાદી અને રેશો હવે આપણે જે વ્યવહાર નોંધી તેના લખી નાખી તારીખ 2018 મે આપણે તૈયાર કરીને કોઈનો નમૂનો છે નીચે લખી નાખી નોંધમાં ટૂંકમાં જે વ્યવહાર નહીં નોંધાતા હોય એ આપણે નીચે દર્શાવશું રોકડિયા હોય બિન આર્થિક હોય કે જે પ્રકારના વ્યવહાર હોય જે વ્યવહાર નથી નોંધાતા એ વ્યવહાર આપણે નીચે નોંધ કરશું ચાલો પહેલો વ્યવહાર જાનકી સ્ટોર્સને 100 મીટર સુતરાવ કાપડ મીટર દીઠ 40 નંબર 200 મીટર ખાદી મીટર દીઠ 20 નંબર અને 50 મીટર રેશમ મીટર દીઠ 200 ના ભાવે 10 ટકા વેપારી વધારે વેચે સાપની મુદત 3 વર્ષ બિલ નંબર 125 શું કરી છે માલ સામાનનું વેચાણ છે એટલે તો ઉધાર વ્યવહાર છે તો કે આ કાકો વ્યવહાર છે ઉધાર જો કે રોકડ શબ્દનો ઉલ્લેખ છે અને વ્યક્તિનું નામ લેતો છે જાનકી સ્ટોર તો પહેલા તમે તારીખ કે અહીંનું નામ લખી લખ્યું કે જાનકી સ્ટોર ખાતે ચાલો 6 બજે
હવે આગળ શું શું એ છે તો કે 100 મીટર પહેલા તો વેપારીતા એક છે ખાસ છે કેટલા છે 10 100 મીટર સૂત્ર ઉપર ભાવ છે 40 તો કે 100 × 40 100 મીટર 1 મીટર નો કેટલો ભાવ ચાલે 4 વેપારીતા કેટલો છે 10 10 તો વેપારીતા કેટલો ભાવ તો કે ઈ થશે 3600 કેમ પછી ખાડી છે 200 મીટર બરાબર છે એનો ભાવ કેટલો છે મીટર દીઠ 20 રૂપિયા 200 મીટર મીટર દીઠ 20 અને એને કેટલા થશે 4000 એટલે 36 રૂપિયા જોશે કે પેલો ભાગ કર્યો એટલે અને રેશિયો મીટર છે 50 મીટર મીટર નો ભાવ છે 200 એટલે કેટલા થશે 10000 એમાં 10% વેપારી વટાવો તો અમાઈ 10000 ના 10% ને 1000 બાદ કરો કેટલા આવશે 9 3 નો ગુણાકાર સર્વ 3600 + 3600 + 9 16200 ટોટલ જવાબ થશે આવતો ત્યાર પછી તાળી 5 ગોપી કેડર્સને 200 મીટર સૂત્ર અવકાપ મીટર દીઠ 60 ના ભાવે અને 80 મીટર રેશો મીટર દીઠ 190 ના ભાવે 10% વેપારી વટાવે 2 માસની શાક પર વેચે તેમને બિલ નંબર 126 મોકલી આવી વ્યવહાર કેવો થઈ ગયો ત્યાં સુધી જો કેવો વ્યવહાર છે ઉતાર્યો છે ખાલી વ્યક્તિનું નામ છે ગોપી ટ્રેડર્સ ખાલી વ્યક્તિનું શું છે નામ છે ગોપી ટ્રેડર્સ જો અહીં એવું નથી કીધું રોકડા આજે ના છે પર આગળ ગોપી ટ્રેડર્સ છે તરત જ અડધા નાના રોકડેથી ચૂકવી અડધા નાના રોકડેથી ચૂકવી આપે છે અડધા નિશાન ટ્રેડિંગ કંપનીને 100 મીટર
અનુક્રમે એટલે અનુક્રમે એટલે શું ઈ પહેલો ભાવ એ પહેલા વસ્તુ ને બીજો ભાવ એ બીજી વસ્તુ તો જે 40 રૂપિયા ભાવ છે એક ખાદીનો છે 200 રૂપિયા ભાવ છે કેનો હોય રેશમ નો ભાઈ આટલા મીટર આ ને આટલા મીટર અનુક્રમે આ ભાવે એવો છે ભાઈ અનુક્રમે 40 રૂપિયા ને 200 ના ભાવે વેચ આગળ નિસર્ગ ટ્રેડિંગ કંપનીએ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે નાણા ચેકથી તરત જ ચૂકવી દીધા એટલે નાણા તરત જ ચેકથી શું કરે છે ચૂકવી આપે નાણા આપણે તાત્કાલિક આપી દીધા સીધા તો નાણા આપણે તરત જ ચૂકવી દીધા હોય તો આ કરતો કેવો થઈ જાય રોકડ રોકડવાથી નોંધ થશે ને નીચે લખી નાખો 15 કાઢી રોકડ વ્યવહાર હોવાથી નોન થશે ને ચાલો ત્યાર પછી તારીખ 20 પ્રીતિ સ્ટોર્સને 40 મીટર ખાદી 60 મીટર સુતરાઉ કાપડ અને 100 મીટર રેશમ કાપડ મોકલવાનો ઓર્ડર આપ્યો હજી આપણને પ્રીતિ સ્ટોર્સે શું આપ્યું છે ઓર્ડર આપ્યો ઓર્ડર એટલે કેવો કહેવાય બી નાથી અને લખી નાખો બી નાથી વ્યવહાર હોવાથી નોન થશે નહીં બી નાથી વ્યવહાર નોન થશે નહીં ત્યાર પછી તારીખ 22 જો તારીખ 22 જો પ્રીતિ સ્ટોર્સ ને બિલ નંબર 128 હેઠળ ઓર્ડર પ્રમાણેનો માલ અનુક્રમે 30 મીટર દીઠ 50 મીટર દીઠ અને 220 મીટર દીઠ ભાવ 10% વેપારી વટાવે મોકલી પછી આપણને ઓર્ડર આપ્યો તો બીજું સૂત્ર આપ્યો તો 60 મીટર છે અને રેશમ આપણને આપ્યું હતું 100 મીટર રેશમ ઓર્ડર કેટલો આપ્યો તો 100 મીટર અને આ મુજબ આપણે ઓર્ડર આપ્યો અરે ખાદી મીટર અને ભાવ એ મુજબ ક્રમમાં જણા 30
खादी ना थाई से कितना 40 मीटर है कितना आता है 1200 अब एक बार एक लाऊं चाहिए तो क्या 10 तो खादी ना कोण में 10 का बाद कोई એટલે કે 1200 ઉપર 10 નકા માઈનસ કરો તો 101 આયા આપણે લેતો જઈએ છીએ જોજો ભૂલથી સૂત્રમાં નો લખાઈ દે કેમ કે આ ઓર્ડર આપણે એને કેમ નાખ્યો છે નામ એપા છે આડાળો એટલે ભાવી આપણે એ મુજબ ક્રમમાં જ લેવાનો પહેલો ભાવી પહેલાનો બીજો એ બીજાનો ત્રીજો એ ત્રીજાનો બાકી શું છે કે અનુક્રમે અનુક્રમે શબ્દ આવ્યો છે એટલે કે અનુક્રમે ભાવ હોય એટલે જો પહેલો ખાધી તો ખાધીની જે આપણે ભૂલચાં ક્રમ મુજબ ક્રમ લખતા કે ભૂલથી લખાઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ ખાલી કેના છે ખાદીમાંથી 120 માઈનસ કરશું એટલે ખાદીમાં આવશે 1080 એ રીતે સૂત્રમાં 60 ગુણ્યા 50 એટલે 3 જગ્યા થશે એમાંથી 10% એમાંનો ભાગ તો 300 સૂત્રમાં આવશે સીધી આવશે ત્યાર પછી એ સમય 100 × 220 કે 220 ગુણ્યા 100 22000 એમાંથી 10% વેપારી ઉપર કરો માઈનસ અને રેશમ આવશે 19800 કેટલા આવશે 19800 ત્રણનો કર નાખો સરવાળો 23500 ને 80 કેટલા થશે 23580 ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો ભાવ છે અને જીએનનો ભાવની જે રકમ છે એની એના જ ખાનામાં રકમ દર્શાવવી આડાઓ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી તારીખ 26 દેસાઈ એન કંપનીને 15000નું સૂત્ર આવતા પર 10% વેપારી બતાવે છે બિલ નંબર 129 કેને લઈજો ઉદાહરણ છે જો કે રોકડ શબ્દ રોળે છે કે એવું કીધું કે ના કુઈ આવ્યા તો કે એવું કે કીધેલું છે કે નહીં તો તારીખ 24 કેને લઈજો છે તો કે દેસાઈ એન કંપની ખાતે જરા બિલ નંબર એ પૂછે કેટલું 129 શું વેચ્યું છે સૂત્ર કાપડ જ માત્ર વેચ્યું છે 15000 નું વેપારી તમે પહોંચે તો કે આ 10% 15000 ના 10% 1500 કરો માઈનસ સૂત્ર કાપડ જ કરે 13500 આ બંને માં દે અને ટોટલ ને આવશે 13500 રૂપિયા ત્યાર પછી તારીખ 30 ડિસિઝન સોર્સને 20000 ની ખાલી 5% વેપારી વટા 18% વસે એટલે જીએસટી ચડાવે બિલ નંબર 130 મોકલે પહેલા વ્યવહાર બધાય છે તો કે કે રોકડ શબ્દ રહે છે તો કે નથી રાખેલો વ્યવહાર કેવો છે ઉધાર કેને લઈશું તો કે ડીસીએમ પહેલા લખી નાખો ડીસીએમ સોર્સ ખાતે ચલો બે નંબર કે ટાઈપ છે 130 શું વેચ્યું છે ખાધ એટલે ખાધ કેટલા ની 20000 રૂપિયા ની કેટલા ની ખાધ વેચી છે 20000 5% વેપારી વટા એટલે 20000 ના 5% બાદ 20000 ના 5% જો જે વસિયત આપ્યો છે તે ખર્ચ ક્યાંય આપણે ખર્ચના ખાના તૈયાર કર્યા નથી એટલે વસિયતથી ખર્ચનું ખાનું નથી એટલે ખર્ચની રકમ કી દર્શાવશે નહીં ચાલો દેવાય દે દિયા પૂરા ટોટલ કરી નાખો અહીંયા અહીં લખી નાખો કુલ ઉધાર
થર સરવાળા કરવાના છે દરેકના કોલમ વાઇઝ 3600 10 800 2700 અને 13500 તમારા સરવાળો 30600 3600 1080 અને 19000 680 ત્યાર પછી 9000 13680 અને 19500 43000 480 ત્રણનો સરવાળો 43480 23680 અને 30600 96000 760 ચાલો અહીં આપણો દાખલો થઈ ગયો પૂરો બરાબર છે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 તો બચ્ચા આ દાખલામાં બે દાખલા